કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4, સામાયિક શ્રેણી. આ સામાયિક શ્રેણી ચેપ્ટર એકદમ સરળ ચેપ્ટર છે, એકદમ સરળ. આના જેવું સહેલું ચેપ્ટર તો આખી ચોપડીમાં નથી. પણ ક્યારે સહેલું તમને ખબર છે? ક્યારે ખબર? જ્યારે તમને ચેપ્ટર નંબર 3 આવડતું હોય. જો ચેપ્ટર નંબર 3 આવડે છે તો સમજી જજો આના ચેપ્ટર નંબર 3 અને આમાં કોઈ ફેરફાર છે નહીં. ચેપ્ટર નંબર 2 માં જો આકૃતિ દોરતા આવડતી હોય, આલેખની રીત, તો આના જેવું સહેલું ચેપ્ટર કોઈ છે નહીં. અને જે ત્રીજી રીત છે તો સાવ પકડું છે, નાના છોકરાઓને બી આવડે કેલ્ક્યુલેટરમાં કરવાનું હોય. એટલે જોવા જઈએ તો આના જેવું સહેલું ચેપ્ટર કોઈ જ નથી, કોઈ જ નહીં. શરૂ કરીએ. પહેલા તો આપણે કહીએ સામાયિક શ્રેણી. શ્રેણી એટલે આ કોની? સામાયની. સામાયિક તો સમયની હાર, સામાયિક શ્રેણી તો સમય પ્રમાણે દરેક માહિતી આપી હોય તો સામાયિક શ્રેણી. ધારો કે દરેક મહિનાના વેચાણની માહિતી હોય તો મહિના પ્રમાણે સામાયિક શ્રેણી. દરેક વર્ષના નફાની માહિતી આપી હોય તો એ આપણી સામાયિક શ્રેણી. એટલે સામાયિક શ્રેણી એટલે શું? સામાયિક શ્રેણી એટલે અલગ અલગ સમય પ્રમાણે એના પ્રમાણેની આપેલી માહિતી, એને કહેવાય સામાયિક શ્રેણી. હવે સામાયિક શ્રેણીમાં સાહેબ શું શોધવાનું? વલણ માપવાની રીતો. તો સામાયિક શ્રેણીમાં વલણ શોધવાનું છે. જે પણ માહિતી આવી હોય એનું વલણ શોધો. તો વલણ શોધવાની આ ચોપડીની અંદર 3 રીતો છે. તમને લોકોને આની 3 રીત આપેલી છે. પહેલા વાત કરજો, રીત નંબર 1, આલેખની રીત. જે ચેપ્ટર નું 2 માં આલેખ શીખ્યા છો, 3 માં બી છે, પણ આપણે જોયું છે ચેપ્ટર નંબર 2 માં. 3 માં તમે જાતે કરી શકો એમ જો. અહીંયા પણ એકાદું બતાવી દેવું જોઈએ, એટલે 3 નું થઈ જાય ને 4 નું થઈ જાય. કશું છે નહીં આલેખમાં. જે બિંદુઓ મૂકવાના, જે બિંદુઓ મૂકો, રેખા કોઈ બી દોરો, ઉપર જાય નીચે જાય, જોઈ લો. પછી 2ની જેમ જ કરવાનું છે, કશું જ નવું કરવાનું નથી. તો આલેખની રીત. બીજું આપે છે ન્યૂનતમ વર્ગોની રીત. ત્રીજું આપી છે ચલિત સરેરાશની રીત. આ 3 રીતે અને 3 રીતના દાખલાઓ હોય છે. સામાન્ય રીતે છેલ્લી 2 રીતના દાખલાઓ પૂછાય છે, પહેલી રીતના દાખલા પૂછાતા નથી. પણ શીખવા માટે આવડવું જરૂરી છે, માટે આપણે અહીંયા એક દાખલો ગણીશું. કયો દાખલો ગણીએ છીએ? જોજો, સરનો મારો પોતાનો બનાવેલો દાખલો. સહેલાઈથી ખબર પડે બહુ માથાકૂટ છે નહીં. ગણવાની શરૂ કરું છું. જો તો પહેલા તો વર્ષ આપે છે જુદા જુદા. આ વર્ષને આપણે પહેલા ટી આપી દઈએ, સમય લખી નાખી. આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, ટી એટલે ટાઈમ, ચોથું વર્ષ અને આ પાંચમું વર્ષ. આટલું આપેલું અહીંયા એક્સ એક્સિસ, વાય એક્સિસ, આ બે વસ્તુ થઈ ગઈ છે. હવે એક્સ એક્સિસ પર વાત કરું તો સમય આવે, ટીની કિંમત આવે, વર્ષ આવે. આ બધું એક્સ એક્સિસ ઉપર આવે, જે આધારિત નથી, સ્વતંત્ર છે. સ્વતંત્ર વસ્તુ અહીંયા આવશે. તો શું છે? 1 થી 5 અહીંયા લખીશું આપણે. 1, 2, 3, 4, 5 અહીંયા લખી આવીશું. ઉત્પાદન ઉત્પાદન સાહેબ શું છે? 20 ટન 22 ટન 27 30 અને 34. તો ઓછું જોવા જઈએ તો 20 અને વધારે જોવા જઈએ તો 34 એમ તમને લોકોને આપેલા છે. તો 0 થી ચાલુ થાય, પછી વચ્ચેથી ચાલુ થાય, એટલે 2 લાઈન કરવાની ઝિગઝેગ જેને કહીએ છીએ. 20 થી ચાલુ થાય એવું માની લઈએ. 20 હવે સાહેબ ક્યાં સુધી જવાનું છે? 35 સુધી.
બે બે નો ગેપ લઈ લઈએ તો એ ચાલે, 20 પછી 22 24 28 30 32 34 ત્યાં 34 સુધી જતા રહી, 34 સુધી જવાનો બે બે નો ગેપમાં લઈ લીધું. અંદાજે કોઈ પણ લઈ શકાય, પણ ગ્રાફ પેપર ની અંદર આવી જવું જોઈએ, બહાર જશે તો તકલીફ થશે. ચાલો કિંમતો મૂકીએ, સમજો. તો બરાબર 1 2 3 4 એક ની સામે કેટલા છે? 20. એક આ 20 અહીંયા, પછી બે સાહેબ 2 ની સામે 22, તો 2 અને આ 22 અહીંયા, 3 ની સામે 27 સાહેબ 3 આવ્યું, 26 27 અહીંયા આવશે. ચાર ની સામે 30 5 ની સામે 34 જોઈન્ટ કરી, અને બધા બિંદુઓને જોઈન્ટ કરી. આ થઈ ગયું મારું ખરેખર જે રેખા છે, અને વલણ રેખા ક્યાં જાય છે? નીચેથી આમ ઉપર જાય છે, એક લાઈનમાં તો નહીં આવે, પણ વલણ રેખા, વલણ નીચેથી ઉપર જઈ રહ્યો છે. તો આ રેખા જે ખરેખર છે એ મૂળભૂત આપેલી રકમો ના આધારે, અને આ જે રેખા દોરી બ્લુ કલરની એને કહેવાય વલણ. પતી ગયો દાખલો, પૂરો, કશું નવું કરવાનું નથી. આને કહેવાય આલેખની રીત. શીખી ચુક્યા છે, એમાં કઈ મોટી વાત છે નહીં, તો આમાં હું વધારે ટાઈમ બગાડવાનો નથી. આને કરતો બધું રફ. હવે જે ખરેખર વાત આવે, આમાં આપણે એક વસ્તુ ભૂલી ગયા છે, આ કેટલા માર્ક્સ મારે આ આલેખની રીત ઉછાય જ નહીં સમજવા માટે આપણે શીખ્યા. માર્ક્સ તો આ રીતે હોય, જુઓ, એમસીક્યુ 1 માર્ક, વીએસક્યુ 1 માર્ક, શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક, ફરી શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક, 5 માર્ક નો લાંબો મોટો પ્રશ્ન, લોંગ ક્વેશ્ચન, અને 12 માર્ક ટોટલ ચેપ્ટર ના છે. 4 નંબર નો પ્રશ્ન, 14 નંબર નો પ્રશ્ન, 24 નંબર નો પ્રશ્ન, 34 નંબર નો પ્રશ્ન, અને 46 નંબર. આટલા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં હશે, જે આ ચેપ્ટરના હશે. છેલ્લો પ્રશ્ન હશે 46, એ 46 નંબરનો પ્રશ્ન એ બોર્ડની એક્ઝામમાં છેલ્લો પ્રશ્ન હશે. કુલ તમારા પેપરમાં 1 થી 46 ક્વેશ્ચન હોય, સિમ્પલ. હવે સાહેબ આ શું છે ન્યૂનતમ વર્ગોની રીત? હા, પછી કઈ નવી રીત આવી? કોઈ જ નવી રીત નથી, કોઈ જ નહીં. તમને આવડે જ છે, એના માટે તમને આવડે એ સાબિત કરવા માટે હું પહેલા લખીશ ચેપ્ટર નંબર 3 ના સૂત્રો માટે. સાહેબ 3 આવડી ગયા, હવે કેટલી વાર લખશો? એક જ વાર, હજી પછી વાંધો નથી. તો ચેપ્ટર નંબર 3 નું સૂત્ર લખું, જેમાં તમને ખબર હોય તો આપણે વાય કેપ લખતા હતા. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ હતું કે નહીં? આ સાહેબ હતું ને, વાય એક્સ પર આધારિત છે. અહીંયા પણ આ વાય છે, અહીંયા પણ આ વાય છે, પણ આ વાય ટી પર આધારિત છે. તો અહીંયા લખું છું વાય કેપ બરાબર સેમ આના જેવું જ, કોઈ જ ફરક નહીં, પણ અહીંયા વાય કોની પર આધારિત છે? ટી પર આધારિત છે, સમય પર આધારિત છે, ટાઈમ પર આધારિત છે, માટે અહીંયા લખાય છે ટી. તો વાય ટી પર આધારિત છે, સિમ્પલ, ટેન્શન લેવાનું નહીં. આગળ જઈએ સાહેબ, અહીંયા એ શું હતું યાદ કરો, જવાબ આપો. એ બરાબર વાય બાર માયનસ
બી એક્સ બાર. આ હતું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. અહીંયા એક્સ બાર કેમ છે? કારણ કે એક્સ પર આધારિત છે. અહીંયા કોની પર આધારિત છે? ટી પર. તો સૂત્ર આ જ વાપરવાનું, આ એનું સૂત્ર આ જ છે. વાય બાર માઇનસ બી ટી બાર, કારણ કે ટી પર આધારિત છે તો ટી બાર લખાય. તો એક્સ ની જગ્યાએ ખાલી ટી લખવાથી આપણું ચેપ્ટર નંબર ચાર થઈ. કારણ કે ટી કેમ લગાય છે? સમય છે, સમય એટલે ટાઈમ, એટલે અહીંયા સમયની વાત થાય છે, એટલા માટે અહીંયા લખાય છે ટી. જોઈએ આગળ, સમજીએ સાહેબ. તો પછી બી બી સરખું જ હશે? હા, બી પણ સરખું જ. એની અંદર એક્સ ની જગ્યાએ ખાલી ટી લખવાનું, પણ પેલા બી તો લખીએ. આ બી કેવો હતો? બી વાય એક્સ, વાય એક્સ પર આધારિત છે એવો બી. તો એ લખાય એન સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. આ હતું સૂત્ર. આ જ સૂત્ર અહીંયા ફક્ત એક્સ ની જગ્યાએ શું લખવાનું છે? ટી, કારણ કે અહીંયા ટી પર આધારિત છે. અહીંયા લખીશું બી વાય ટી, કારણ કે અહીંયા ટી પર આધારિત છે. જોઈએ આગળ. એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા ટી સ્ક્વેર સિગ્મા ટી આખાનો સ્ક્વેર. તો ફક્ત એક્સ ની જગ્યાએ ટી લખો, ચેપ્ટર નંબર ચાર તૈયાર. તો અહીંયા જે તમને આપેલું છે ચેપ્ટર ચાર, બહુ જ મહત્વનું છે. આ ત્રણ સૂત્રને આધારે ન્યૂનતમ વર્ગોની રીત થઈ ગઈ. ન્યૂનતમ વર્ગોની રીત. હવે આ હતું ચેપ્ટર નંબર ત્રણ, આ છે ચેપ્ટર નંબર ચાર. બંનેમાં કોઈ તફાવત છે? ચલો જોઈ, આને કરી દઉં છું રફ. આને કરી દઉં છું રફ. અને કોઈ કઈક દાખલો જોઈએ. અમારો દાખલો પતિ ચોપડીમાં આપેલો એકાદો દાખલો જોઈએ. જે કોને લગતો છે? ન્યૂનતમ વર્ગની રીતને લગતો હશે. ઉદાહરણ નંબર ત્રણ. નફો લાખમાં એક કંપની છે, જેને નફો કર્યો છે, નફાની માહિતી આપી છે, એને વર્ષ આપેલા છે. નફો લાખમાં આપેલો છે અને વર્ષ આપેલા છે 2011, 12, 13, 14 અને 15. તો પેલા લખી નાખીએ અહીંયા અલગ અલગ વર્ષ. પછી નફો આપે છે અને આ નફો લાખ રૂપિયાઓમાં છે. જે નીચે જે માહિતી આપી છે એ લાખમાં છે, એટલે 31 આપેલા છે, પણ છે 31 લાખ. એ એટલે 31, 38, 39, 41 અને 44. આવું કીધું છે કે 2015 સુધીના નફા આટલા આપેલા છે, 44 લાખ. હવે આગળ તમને એમ કે છે ન્યૂનતમ વર્ગની રીતે રેખા શોધો, ન્યૂનતમ વર્ગની રીતે શોધો. અને અને બહુ મહત્વની વાત છે,
2017 માં નફો શોધો. તો પેલા તો આ રેખા સુધી કરીએ, પછી 2017 નું વિચારીએ. ત્યાં સુધી તો સાહેબ દાખલો થવાનો જ નથી. તો રેખા શોધવા માટે મારે કોની જરૂર પડે સાહેબ? પેલા તો અહીંયા ટી વાય ની જરૂર પડે. અહીંયા ટી ક્યાં છે? નથી, લખી નાખો. સહેલું છે, ટી એટલે શું? 1 2 3 4 5 સાહેબ આને કહેવાય ટી. આમાં ક્યાં કહીને આવું છે? આ છે મારો ટી. ટી વાય ગુણાકાર કરવાનો છે, નફો એટલે વાય, અને આ ટી, ટી અને વાય નો ગુણાકાર 31 તરી ના આવડતું, ટેન્શન નહીં લેવાનું, 40 તરી કરવાનું. 120 માંથી 3 કાઢ ના, એક 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 કાઢી નાખવાના, 3 વખત કરી લેવાનું. 120 માંથી 3 જાય 147, 41 ચોક. હવે 40 ચોક કરતા આવે 160, 4 × 4 164, 44 પંચ ના ખબર પડે. 40 ચોક, અરે 40 પંચ 200, 5 ચોક 20, 220. 40 નો 5 વડે કર્યો, 5 નો 4 વડે કર્યો, બંને નો સરવાળો કર્યો. સિગ્મા t ty નો સરવાળો કરીએ સાહેબ. ty નો સરવાળો 690, સિગ્મા ty. હવે સાહેબ શું જોઈએ છે? જોઈ લો, ચેક કરો. સિગ્મા ty આવે, સિગ્મા t તો કે આવે, સિગ્મા y તો કે આવે, સિગ્મા t સ્ક્વેર, t સ્ક્વેર, t સ્ક્વેર સાહેબ નથી. શોધી કાઢો સ્ક્વેર, વર્ગ કરો ટી નો વર્ગ, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આનો સરવાળો કરો તો તમને જવાબ મળશે 55. સિગ્મા ડી સ્ક્વેર 55. પત્યું સાહેબ, પૂર, કોઈ ટેન્શન નથી. તો બધી રકમ આપણને જો મળી જાય તો દાખલો ગણવામાં તો સાહેબ સાવ સહેલું છે, ક્યાં ટેન્શન છે? બધી ગણી નાખીએ દાખલો. જો અહીંયા મૂકીએ એન, સેવન ની કિંમત કેટલી છે? 5, 5 વર્ષ આપે. સિગ્મા ટી વાય, ટી વાય ની કિંમત 600 બે, સિગ્મા ડી, સિગ્મા વાય સાહેબ, સિગ્મા ડી છે 15, સિગ્મા વાય છે 190. એન 5, સિગ્મા ડી સ્ક્વેર સાહેબ, સિગ્મા ડી સ્ક્વેર 55, સિગ્મા ડી આખાનો વર્ગ સાહેબ, સિગ્મા ડી, સિગ્મા ડી આર 15 આખાનો વર્ગ. પછી 15 × 190 કરશો એટલે 28 50, 5 × 55 કરશો 275, 15 નો વર્ગ કરશો 225. 30 10 - 28 50 160, 275 -
225 સાહેબ, એ તો સિમ્પલ છે, 50 જ થાય, અને આ બંનેને ભાગાકાર કરો. તો ભાગાકાર કરીને તમારો જવાબ કેલ્ક્યુલેટરમાં આવશે 3.2. સાહેબ બી ની કિંમત મળી ગઈ 3.2. અને હંમેશા ચેપ્ટર નંબર 3 તો શીખ્યા જો, 3 માં બી શોધતા હતા, પછી એ શોધતા હતા, પછી કેપ શોધતા હતા. સિમ્પલ, કેપ એટલે ધારેલી કિંમત, વાય ની ધારેલી કિંમત. રેખા આપણને મળે સાહેબ, એ મૂકી દઈએ, એનું સૂત્ર મૂકો અહીંયા, એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. હવે વાય બાર કેટલા છે, વાય બાર કેટલા, તો આ સિગ્મા વાય ભાગ્યા 5 કરો તો તમને વાય બાર ની કિંમત મળશે, અને વાય બાર આવશે તમારો 38. વાય બાર તમને મળશે 38. બી ની વાત કરીએ તો બી છે આપણો 3.2, ટી બાર સાહેબ એક્સ બાર શોધવો હોય તો સિગ્મા એક્સ ભાગ્યા એન, વાય બાર શોધવો હોય તો સિગ્મા વાય ભાગ્યા એન, ટી બાર શોધવો હોય તો સિગ્મા ટી ભાગ્યા એન. 15/5 3 જવાબ આવશે. બી મળી ગયો, એ મળી ગયો, એની કિંમત મૂકી દો આ સમીકરણ ની અંદર વાય કેપ માં. વાય કેપ બરાબર a plus b t, આની અંદર a ની કિંમત કેટલી સાહેબ 28.4, b ની કિંમત 3.2, અને t તો એમને એમ રહેવા દઈશું તો આપણને રેખા મળશે. આ મળી ગઈ y ની t પર ની રેખા, y t પર આધારિત છે. બસ પતી ગયું છે, ના ના આપણે દાખલો યાદ કરો, એક્સ ની કિંમત આપતા હતા, વાય શોધતા હતા, અહીંયા ટી ની કિંમત આપી નથી, પણ કીધું છે કરું કે 15 નહીં, 15 સુધી આપેલું છે, 17 માટે શોધો કે નાખો કેટલું, તો સમજો કેવી રીતે. 15 માટે 5, 16 માટે શું હોય 6, અને 17 માટે 7. લાઈનમાં જ જાય, 15 પછી 16 આવે, 5 પછી 6 હશે, 17 માટે 7 હશે. તો t બરાબર 7 માટે ગણતરી કરીશું, એ t બરાબર 7, આ t ની જગ્યાએ 7 લખીશું, દાખલો ગણી નાખીશું. 28.4 3.2 ગુણ્યા 7 પહેલા કરીએ, 3.2 ગુણ્યા 7 22.4 સાહેબ, 28.4 પ્લસ 22.4 50.8. આ થઈ ગયું મારું 50.8 લાખ રૂપિયા 2017 ની અંદર નફો હશે. અંદાજિત કિંમત, ભવિષ્યમાં નફો શોધવાનો જે એની વાત કરેલી છે. સિમ્પલ, ટેન્શન લેવાનું નહીં, તો આને કહેવાય આટલી કિંમત. હવે તમે વિચારો કે ચેપ્ટર નંબર 3 જે આપણું હતું એ, અને આ ચેપ્ટર નંબર 4, બંનેના આ દાખલામાં શું ફરક છે? જે ગ્રાફ શીખવાડ્યો એ વિચારો, ચેપ્ટર 1 માં જે રીતે દોરતા હતા બેમાં પણ એ જ રીતે આવે, 3 માં પણ આ જ રીતે આવે. અને એટલે કહેતો હતો કે ચેપ્ટર નંબર 2 આવડે તો 3 આવડે, 3 આવડે તો 4 આવડે, બધાના 12 માર્ક્સ, બધાના 12 માર્ક્સ, 12 માર્ક ચેપ્ટર નંબર 2, 12 માર્ક ચેપ્ટર નંબર 3, 12 માર્ક ચેપ્ટર નંબર 4, 3 ના 12 બાર કરીને 36 માર્ક્સ તમારા ખાતામાં 100% આવી જાય. જે છોકરાઓ પાસ થવા માંગે છે ને, પાસ થઈ જાય. જો આ 3 ચેપ્ટર મજબૂત કરી નાખો તો, અને આની સાથે હું આ પહેલી રીત અને બીજી રીત 100% પૂરી કરું,
હવે મારે કશું શીખવાડવાનું નથી. આની સાથે તમારા લોકોએ શું કરવાનું છે સમજો, તમારા લોકોએ સ્વાધ્યાય 4.1 જે ગ્રાફની રીત છે, આલેખની રીત છે, અને બીજું સ્વાધ્યાય 4.2 જે ન્યૂનતમ વર્ગોની રીતના દાખલાઓ છે, બંને સ્વાધ્યાય અને ત્યાં સુધીના બધા ઉદાહરણ જાતે કરવાના છે. ડિફિકલ્ટી હોય પૂછજો, મને ખબર છે સહેજ બી ડિફિકલ્ટી નહીં થાય જો તમે લોકો ચેપ્ટર નંબર 3 મજબૂત કર્યો છે. બાય, મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લી રીત સાથે. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પતી ગયું. બાય.